નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે મારા ભાણેજાના લગ્ન જોઈ રહ્યા છો. અહીં બે સમાજોનું મિલન તમને આગળના વિડીયોમાં કીધું છે, પણ ખૂબ નવું જોયા જેવું છે. અહીં દેખાય છે ને કંસાર જમાડવાનું, અહીં ઝલક આપી છે, પણ પૂરો વિડીયો જોજો. અહીં લગ્ન ફેરા પહેલાં જ અહીં અપાય છે કન્યાદાન. જો અહીં કન્યાદાનની તૈયારી થઈ ગઈ છે. મારા રીતિનભાઈના સાસુમાં એને ચેન પહેરાવી રહ્યા છે. અમારા સમાજમાં એવું હોય, કડવા પાટીદાર સમાજમાં, કે લગ્ન પૂર્ણ થાય એના પછી જે કંઈ ભેટ હોય જમાઈને આપે, પણ અહીં પહેલી અપાય છે. જો સાસુમાં રીતિનભાઈને ચેન પહેરાવે છે, અને પછી જોઈએ અમારા પુત્રવધુ ઉર્વશીને, ભાણેજા વહુને કોણ શું પહેરાવી રહ્યું છે. વિડીયો સ્કીપ ના કરશો, પૂરેપૂરો જોવા જેવો છે. કેટલા અલગ અલગ રિવાજો અને કેટલી સુંદર મોજ છે આ લગ્નની. તો અહીં એના બેન જે મમ્મી પપ્પા તરીકેનું પાત્ર ભજવી રહ્યા છે, કારણ કે ઉર્વશીના પિતાજી નથી, એટલે એના બેનને બનેવી હીરો ફરવી રહ્યા છે. તો એ અહીં ગળામાં પહેરાવી રહ્યા છે ડોક્યું કે ચેન છે. અહીં બેનને બનેવી પકડી ફોટો શૂટ થયો, અને આ બધા એના દાગીના જો એના હાથમાં આપે છે, કે કન્યાદાન એને પહેરું જ આપી દેવા છે. અન્ય ઘણી બધી સમાજોમાં એવું છે કે ચોથા ફેરે કન્યાદાન દેવાય, અગર ચોથો ફેરો ફરી લે પછી કન્યાદાન દેવાય, પણ એક પણ ફેરો ફરાવવાથી પહેલાં અહીં કન્યાદાન દેવાઈ રહ્યું છે. અને અહીં તમે મંડપની શોભા જોઈ શકો છો. આજુબાજુ બે અણવર, અહીંયા કન્યાના સાહેલી ને સામેની સાઈડ છે વરના અણવર. હા, એને અને પાછું કન્યાદાન સુપડીમાં આપ્યું હતું કે શું હતું મને કંઈ ખ્યાલ ના આવ્યું, કારણ કે ફોટોવાળા પણ એટલા હતા આ બધા, અને શું કરે ખ્યાલ નહીં. અહીં અમારા નણંદ અને એમના જેઠાણી, એટલે કે સામસામે વેવાણો દાગીના આપી રહ્યા છે સામે વેવાણ, કે આ અમારું કન્યાદાન તમે સાચવો જે આપ્યું છે. તો જુઓ, બધું હું આપ્યું એમના હાથમાં જ, તાકી કોઈ વસ્તુ આડી અવડી ન થઈ જાય. બરાબર, એ તો સારી જ વસ્તુ છે કે સામે આપી દઈ દીકરીના સાસુને કે સસરાને કે એના જાનૈયાને, એટલે એ બધા સાચવતા થઈ જાય. અને અહીં ફેરા ફરવાની થઈ રહી છે તૈયારી. તો અહીં જો ફેરો ફરવા માટે અહીં સુપડીની અંદર લઈ આવે, લગ્નનો પડો છે એના હાથમાં આપ્યો, વરકન્યાના હાથમાં, એકબીજાના હાથ ઉપર રખાવે, એના પર બ્રાહ્મણ દેવતા હોમ માટેની વિધિ કરાવે, જવતલને રખાવે, અને એ હોમને જો હોમે છે કઈ રીતે. અહીં ભાઈ કાકા મામા બધા આવતા હશે વારા ફરતી. હા, એના પર મૂક્યા એટલે હવે અહીં દૂર થઈ જશે. બ્રાહ્મણ દેવતા બે હતા, બ્રહ્મદેવ, હા, અંતર પડદાની વચ્ચે જ આ રીતે હોમ કર્યો, પડો હાથમાં જ રાખવાનો, અને જે જવતર કે જે આપ્યું છે સામગ્રી હોમી દેવાની, અને અહીં મંગળ ફેરાની થઈ છે શરૂઆત. હું બહુ જ ટૂંકમાં તમને બતાવતી જઈશ, પણ વિડીયો તમે સ્કીપ ના કરજો. ખરેખર જોવા જેવો છે, દરેક પ્રસંગમાં દરેક કાર્યમાં તમને કાંઈક ને કાંઈક જોવા મળશે. અહીં અસ્થાચળ પર્વતને પગ અડાડીને એનું અભિવાદન કર્યું, એટલે કે પગ અડાડવો એટલે ખાલી માત્ર અડાડવો નથી, એની પાછળનો ઘણો બધી શાસ્ત્રોક્ત વિધિઓ છે. કોઈ કહે છે ખેતરપાળ છે, ખેતરપાળ પણ નથી, પથ્થર પણ નથી, અને એક મોટી કહાની છે અસ્થાચળ પર્વતની, અને એ જ અહીં એના પ્રતિકરૂપે અહીં મુકાય છે. તો વરકન્યાએ પગ અડાડી અને પહેલો ફેરો અહીં સમાજ પૂર્ણ કરશે. સામે ફૂરડા ઉડી રહ્યા છે, બંને વરકન્યા બંને પક્ષેથી સામે ફૂલડા ઉડાડી અને આશીર્વાદ અપાય છે, કે તમારું જીવન આ ફૂલની જેમ ખીલતું હોય, ફૂલ જેમ સુગંધિત છે એમ મધમધતું હોય સુગંધથી, એ જ બધા અભિલાષા સાથે બધા ફૂલ ઉડાડે. અહીં બીજા મંગ ફેરાની શરૂઆત, બીજા ફેરામાં પણ બીજા ભાઈ આવ્યા છે. હવે હું ઓળખતી નથી એટલે કહી ન શકું કે કાકા છે કે મામા છે કે ભાઈ છે. અહીં કહું છું ને, બંને સમાજોનું મિલન છે, નાગર સમાજ અને પાટીદાર સમાજનું, એટલે રિવાજો થોડો થોડા બદલાય છે. ફરી એ રીતે હોમ આપ્યો અને બીજા ફેરાની શરૂઆત. ચોથો ફેરો, અને જો તમને કહી દઉં, ફેરો ફરવાથી પહેલાં આ રીતે દીવડીથી પ્રદક્ષિણા કરાવે, એ અમારે તો હોતું જ નથી, અને મેં તો કચ્છમાં ક્યાંય જોયું એમ નથી. ક્યાંય કોઈકના થતું હશે તો કોઈ લગ્નમાં આપણે નહીં ગયા હોય. અને ત્રીજા ફેરાનો ફરાય છે ત્યાં સુધી તમને અહીં બતાવી દઉં કે કેટલા લોકો બેઠા છે. અમારા નણંદના જેઠાણી બંને અને બધા શું કહે સગા અને સંબંધીઓ જાનિયા અને માંડવિયા દર્શન પપ્પા હાથ ઉંચો કરીને અભિવાદન આપી રહ્યા છે કે અમે અહીં બેઠા છીએ.
દેખાય છે ને બધા, સગા પણ છે, સંબંધી પણ છે, પરિવારજનો વચ્ચે અહીં મંગળ ફેરા ફરાય છે. આ ચોથા ફેરાની તૈયારી દીવડીથી પ્રદક્ષિણા આપી દીવાથી, અને ચોથા ફેરે તમે ખરેખર જોવા જેવું છે, જોશો તો ખ્યાલ આવશે. ઘીનો હોમ થયો અને વરકન્યાના હોમ માટે આવ્યા છે અમારા નણંદ અને નણંદોઈ, એને આપે ચોથા ફેરા માટે તૈયારી. આ દેખાય છે ને મારા નણંદ ને નણંદોઈ, નીતિનના મમ્મી ને પપ્પા, મારા નણંદ હંસાબેન અને નણંદોઈ શાંતિલાલ. અહીં જા માંડવિયા ચારેકોર ઘેરાવા લાગ્યા છે, કારણ કે ચોથો ફેરો છે અને વરરાજાને કદાચ રોકવામાં આવશે. તમે જોજો, કદાચ એટલે કહું છું કે તમે જુઓ એટલા માટે. ફૂલોની વરસાદ વચ્ચે ઓછી તો અવરોધ ના આવે તો સારું, એમ વિચારતા વિચારતા આગળ વધીએ તો ખરેખર અવરોધ આવ્યો છે. અને તમે એકદમ નીચે હું બતાવી જાઉં છું, કેમેરો લઈ જાઉં છું નીચે, જુઓ અહીં ટાબરિયાએ પકડ્યો છે માસા ફુવાનો પગ એટલે રીતિનનો, અને રૂપિયાની માંગણી કરે છે 51,000. એના અણવર છોડાવા જાય છે અમારા રીતિનભાઈ ના અણવર, એટલે તેમના વડીલો અહીં આવી ગયા છે. જો પીડા જંબામાં દેખાય છે ને, હમણાં દેખાશે, મોઢું બતાવશો આપણે કે ના તમે નાડશો, બાળકોના પગને તમે છોડાવતા નહીં, બાળકોના હાથને. સામ સામે બંને પક્ષે સમજું તો કંઈક થયું ખરું, શું થયું ખબર નહીં. 5,000 ને 51,000 ને થતું હતું, 51,000માંથી 5,000 આવ્યા હતા ટાબરિયા. કાંઈક એમાં વડીલો પણ સાથે હોય નહીં, વરકન્યા બંને હસે છે. અમારા રીતિન કહેતો હતો આવું ને કે સમજાવવાને, ભાઈ આપણા 51,000 રૂપિયા ના દેવાય, આપણાથી ના જાય ને આપણા રૂપિયા. પાછો ફૂલોનો વરસાદ, ખુશ રહો ખુશ રહો, હર ખુશી હૈ તુમારે લીએ. અને અહીં જાનિયા બહેનો, આ માંડવિયા બહેનો જમાઈરાજને ખૂબ સરસ ફટાણું આપી રહ્યા છે. તમને સંભળાવું, ફટાણું માંડવિયા બહેનોએ પણ આપ્યું અને અણવરને પણ બહેનોએ આપ્યું છે, એ લાવ્યું તમને સંભળાવું. આ તમને પાછળથી બતાવી રહી છું. હા, આ દેખાય છે ને ગાઈ રહ્યા છે બહેનો. મંગળ ફેરા પૂર્ણ થયા, આગળની વિધિ તમને બીજા વિડીયોમાં બતાવીશ. આશા રાખીશ કે ખૂબ ગમશે આ વિડીયો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ખાસ કરીને કેકેપી સમાજના લોકોને કહું છું કે તમે સમાજમાં શેર કરજો, જેથી બીજી પ્રથા છે આપણે જાણી શકશું. જેમને આ પ્રથા નથી એ આ રીતે કરો એવી અપેક્ષા રાખીશ, જેથી આપણે એકબીજાના પ્રથાને જાણી શકીએ અને લગ્નના આનંદને આનંદને માણી શકીએ. અહીં જો સાળીઓ મંડી છે અણવરને ફટાણું અપા, અને અમારા અણવર કહે છે હું કંજૂસ છું કે કેવો છું એ તમને હમણાં જ કહું. એક રૂપિયો શોધીને આપે છે, હા રૂપિયો આપી દઉં, 5,000 તો નથી, 1 રૂપિયો આપું. લગ્ન છે, પ્રસંગ છે, ફટાણા પણ થાય ને મોજ પણ થાય, બરાબર ને. લગ્ન આનંદ કરતા કરતા લગ્ન સંપન્ન થાય એ જ સારું, અને જીવન પણ એ આનંદ કરતા કરતા સંપન્ન થાય એ જ વિશેષ સારું હોય, બરાબર ને. અહીં સપ્તપદી થઈ તો મને શું આવે એવું હતું, સપ્તપદીમાં પ્રતિજ્ઞાઓ વાંચવાની હોય છે અને પ્રતિજ્ઞાઓ વરકન્યાને સંભળાવે અને લેવડાવે કે તમારે આ રીતે જીવન જીવવાનું છે. અહીં તો મહારાજે ખાલી પગ પગ અડાડ્યા, પગ અડાડી દો પગ અડાડી દો, અને વિધિ પૂર્ણ થઈ. ચાલો જે થયું એ સારું, બ્રાહ્મણના વચન અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરાઈ જાય, પણ જીવન જીવવું આપણે છે. એ કહેવાય ને કે બ્રાહ્મણ ફેરો ફરવી દે, ઘર ન નિભાવી દે તો આપણે ઘર નિભાવવું છે, એ રીતે જીવન જીવવાનું હોય છે. મંડપ મધ્ય છે ના એક ભાઈ મૂકી દો અંદર
કાચી બીજું લ્યો, બસ મૂકી દો. ખવડાવવાનું નથી, લલચાવવાનું છે. ચોથું લ્યો, બસ મૂકી દો, મૂકી દો. થઈ ગયા ને પાંચ? હા, એક રહી ગઈ. આ બીજી અમારે ત્યાં ન હોય, આવી કંસાર જોઈ અને એકબીજાને જમાડે કંસાર. વર કન્યાની માતા માતા અને ભાભી કે કાકી આવે એ જમાડે અને વરકન્યા જમાડે એવું હોય, પણ અહીં એવી વિધિ નથી એકબીજાને. આ બ્રાહ્મણની વિધિઓ તોય ભલે અને સમાજની હોય તોય ભલે, પણ અમારામાં એવું નથી હોતું. લગ્ન વિધિ સાથે આવું વિધિ હોય એટલે મોજ આવી જાય આનંદ. નહીં તો વરગાને ઉજાગર આવો ને ઊંઘ આવી જાય, પણ આવું તો ઊંઘ ના આવે, બરાબર ને? ચાલો મિત્રો, વિડીયોનો કરશું એની બીજો વિડીયો જોવાનું ચૂકશો નહીં, આવી જ મોજ હશે. આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, ખરાબ લાગ્યો તો પણ કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો. ધન્યવાદ.